વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ છ માનવ સંસાધન વિશે પરિચય મેળવીશું આપણે ધોરણ સાતમાં કુદરતી સંસાધન એટલે શું તે અંગે પરિચય મેળવ્યો હતો કુદરત પાસેથી પ્રાપ્ત થતી વસ્તુ એટલે કુદરતી સંસાધન માનવ એ પણ કુદરતી સંસાધન જ છે માનવ સંસાધન એ જે તે દેશની સંપત્તિ એટલે કે ધન છે જે દેશમાં માનવ સંસાધન શિક્ષિત અને ગુણવત્તા સભર તેટલો તે દેશનો વિકાસ વધુ આપણે આ પાઠમાં માનવ સંસાધન અંગે પરિચય મેળવીશું અહીં પ્રકરણ છની શરૂઆત પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવી છે વર્ગખંડમાં દરેક વિદ્યાર્થી પોતાના કુટુંબની વિશેષ માહિતી તૈયાર કરશે જેમાં નામ અભ્યાસ ઉંમર સ્ત્રી પુરુષ ધંધો એટલે કે વ્યવસાય પોતાના રહેઠાણની વિગત એટલે કે સરનામું હશે સમગ્ર વર્ગખંડનું એટલે કે આખા વર્ગખંડની માહિતીનું એકત્રીકરણ કરી એટલે કે એકઠી કરી તેને વિવિધ જૂથમાં વર્ગીકૃત કરી એટલે કે વહેંચણી કરી માહિતી તૈયાર કરવી દાખલા તરીકે એસએસસી સુધી એચએસસી સુધી ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટથી વધુ વગેરે શું તમે જાણો છો આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે તેના વિશે આજે આપણે જાણકારી મેળવીશું વસ્તી ગણતરી શું છે શા માટે કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે જે દર દસ વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે જેને સેન્સ અથવા જનગણના પણ કહેવામાં આવે છે આપણા દેશમાં પણ બે હજાર અગિયારમાં છેલ્લે સેન્સસ વસ્તી ગણતરી કરવામાં આવી જે આઝાદી મળ્યા પછીની સાતમી વખતની હતી આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલું છે જે બે હજાર અગિયારની વસ્તી ગણતરીની વિશેષતા છે સુસંસ્કૃત ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે એટલે કે દર દસ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી કરાવવામાં આવે છે આપણા દેશમાં પણ બે હજાર અગિયારમાં છેલ્લે વસ્તી ગણતરી કરવામાં આવી જે આઝાદી મળ્યા પછીની સાતમી વખતની વસ્તી ગણતરી હતી જેમાં એક યુનિક નંબર અને ઓળખપત્ર આપવામાં આવ્યું છે આપણે ત્યાં વસ્તી ગણતરી કરવા માટે આવનાર લોકોને આપણે સાચી માહિતી આપવી એ આપણી ફરજ બને છે માનવ વસ્તી એ દેશનું માનવધન છે કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે માનવ વસ્તી એ દેશની મૂડી છે દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને તેની ગુણવત્તા પર રહેલો છે લોકોના આરોગ્ય શિક્ષણ કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે તેથી જ દેશનો વિકાસ થાય છે એટલે કે દેશના વિકાસનો આધાર દેશમાં વસતા માનવ સંસાધન એટલે કે માનવ વસ્તી પર રહેલો છે આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ ખોરાક પાણી રહેઠાણનું વ્યવસ્થાપન ઉદ્યોગો વીજળી રોજગારી શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બની રહે છે પંચવર્ષીય યોજના એટલે આપણા દેશમાં આઝાદી પછી દર પાંચ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન વિકાસ માટેની યોજના કરવામાં આવી જેનું આયોજન કરવું તથા ખોરાક પાણી રહેઠાણ ઉદ્યોગ વીજળી રોજગારી શિક્ષણ અને સંરક્ષણનું આયોજન કરવા માટે પણ વસ્તી ગણતરી જરૂરી છે હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ એટલે કે નાશ પામતા પ્રાણીઓ પક્ષીઓ અને વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે તેથી તે અંગે જરૂરી પગલાં લઈ શકાય ભારતની વસ્તી અંગેનો ખ્યાલ આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર બત્રીસ લાખ સિત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિલોમીટર છે જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત બે પોઈન્ટ બેતાળીસ ટકા છે વિસ્તારની રીતે ભારત દુનિયામાં સાતમા ક્રમે છે પણ દુનિયાની કુલ વસ્તીના સોળ ટકાથી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે એટલે કે જે દેશનો માનવ જેટલો બુદ્ધિશાળી અને સાક્ષર વધુ તેટલો તે દેશનો વિકાસ વધુ દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટર કેળવણીકારો એન્જિનિયરો રમતવીરો ઉદ્યોગપતિઓ વેપારીઓ ખેડૂતો કલાકારો કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે આપણું યુવાધન અને આપણા બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે એટલે કે યુવાનો અને બાળકો આવનાર સમયના જવાબદાર નાગરિક છે તેથી દેશ માટે તેઓ પણ માનવ સંપત્તિ છે વૃદ્ધિ બે હજાર એકથી બે હજાર અગિયારના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં અઢાર પોઈન્ટ એક કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલ છે છતાં પણ વસ્તી વધારાની ગતિ ધીમી પડેલી જોવાય છે જે અગત્યની વાત છે ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે બે હજાર એકમાં ભારતીય વસ્તી એકસો બે પોઈન્ટ સિત્યાસી કરોડ જેટલી હતી જે બે હજાર અગિયારમાં એકસો એકવીસ પોઈન્ટ ઝીરો એક કરોડ જેટલી થઈ છે દાયકા એટલે કે દસ વર્ષના સમયગાળા દરમિયાનમાં વસ્તી વધારાની ગતિ ધીમી પડેલી જોવાય છે કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોઈ વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે પરિણામે એક પોઈન્ટ સાત ટકા જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો છે વસ્તી વૃદ્ધિના કારણો જન્મ મૃત્યુની જેમ વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તી વધારો કુદરતી છે પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો ઉદ્યોગ ધંધા વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર કારણભૂત છે એટલે કે બીજા દેશમાંથી આવીને વસેલા લોકો પણ વૃદ્ધિ માટે જવાબદાર છે ભારતમાં છેલ્લી બે સદી દરમિયાન સદી એટલે કે સો વર્ષ બે સદી એટલે કે બસો વર્ષના સમયગાળા દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે એટલે કે વધ્યો છે પહેલા વસ્તી વધારાનો દર નીચો હતો એટલે કે ઓછું હતો કારણ કે બાળમૃત્યુનું પ્રમાણ વધુ હતું કોલેરા પ્લેટ ક્ષય જેવા રોગોની દવા ન હોવાથી તેના પર નિયંત્રણ ન હતું દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતાં એટલે કે અનાજ પાણીની અછત વર્તાતા લોકો મૃત્યુ પામતા તબીબી સારવાર એટલે કે ડોક્ટરી સારવાર અને દવાઓ પૂરતી ન હતી સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું એટલે કે તાત્કાલિક સારવાર માટે સારા રસ્તાઓ અને ઝડપી વાહનોની સુવિધા ન હતી તેથી સગર્ભા મહિલાનું મૃત્યુ પ્રમાણ વધુ હતું આવા કારણોસર વસ્તી વધારો દેખાતો ન હતો આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે હાલમાં મોટેભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ થયેલ છે સારા રસ્તાઓ ઝડપી પરિવહન અને ઝડપી સંદેશા વ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી જાય છે કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછી વ્યવસ્થાપન પુનઃવસન થતાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળેલ છે જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે ઉપરોક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલો છે ઓગણીસો વીસમાં સરેરાશ આયુષ્ય ચાલીસથી એકતાળીસ વર્ષની આસપાસનું હતું જે આજે ત્રેસઠ ચોસઠ વર્ષ આસપાસ થયેલ છે ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં એટલે કે બાળ જન્મનું પ્રમાણમાં હજુ પણ ઘટાડો થયેલ નથી જેમ કે નિરક્ષરતા અંધશ્રદ્ધાને વહેમ રૂઢિગત માન્યતાઓની પરંપરા બાળ લગ્ન ગરીબી વિધવા પુનઃ લગ્ન નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા થાય છે જેમાં ખોરાક પાણી રહેઠાણ પર્યાવરણનું પ્રદૂષણ સંરક્ષણ રોજગારી ટ્રાફિક નિયમન વગેરે જેની ઉકેલવા અનેક યોજનાઓ તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે અહીં કોષ્ટક દ્વારા ઓગણીસો એકથી બે હજાર અગિયાર દરમિયાન ભારતીય જનસંખ્યા દર્શાવવામાં આવેલ છે જેના દ્વારા નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે જોઈશું પહેલો પ્રશ્ન છે કયા દાયકામાં વસ્તીમાં વધારો અને ઘટાડો થયેલ છે તે નોંધો વસ્તીમાં વધારો ઈસવીસન ઓગણીસસો એકસઠ ઓગણીસો એકોતેર ઓગણીસો એક્યાસી અને ઓગણીસો એકાણુંના સમયગાળા દરમિયાન નોંધાયેલો છે જ્યારે વસ્તીમાં ઘટાડો ઓગણીસો અગિયાર ઓગણીસો એકવીસ બે હજાર એક અને બે હજાર અગિયાર દરમિયાન નોંધાયેલો જોવા મળે છે પ્રશ્ન બે કયા દાયકામાં સૌથી વધારે વસ્તી વધારો થયેલ છે શું કારણ હોઈ શકે તો ઈસવીસન ઓગણીસસો એકોતેર ઓગણીસો એક્યાસી અને ઓગણીસો એકાણુંમાં સૌથી વધારે વસ્તી વધારો થયેલો છે તેનું કારણ છે સ્થળાંતર પૂરતો અને પોષક આહાર તબીબી સારવાર અને દવાઓ સારા રસ્તાઓ ઝડપી પરિવહન અને ઝડપી સંદેશા વ્યવહારની સુવિધા કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીનું વ્યવસ્થાપન પુનઃવસન જેને કારણે વસ્તી વધારો જોવા મળે છે પ્રશ્ન ત્રણ કયા દાયકામાં વસ્તીમાં ઘટાડો થયેલ છે શું કારણ હોઈ શકે તો ઈસવીસન ઓગણીસો અગિયાર ઓગણીસો એકવીસમાં વસ્તીમાં ઘટાડો થયેલો જોવા મળે છે જેના કારણોમાં બાળમૃત્યુનું પ્રમાણ વધુ કોલેરા પ્લેગ ક્ષય જેવા રોગોનું પ્રમાણ વધુ દુષ્કાળ વખતે ભૂખમરાથી થતાં મૃત્યુ તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું આ કારણો જવાબદાર છે છેલ્લા દાયકાનો વૃદ્ધિ દર ઘટવાના કયા કયા કારણો હોઈ શકે તો લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું લોકોમાં આવેલી જાગૃતતા લોકોમાં નાના કુટુંબ અંગેની આદર્શ ભાવના એ વસ્તી વૃદ્ધિ દર ઘટવાના કારણો હોઈ શકે આગળના પાઠની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશું